नमस्ते बाळको, जय श्री कृष्ण। आज आप धोरण 5 विषय आसपास प्रकरण 5 बीज 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 तो आप भाग एक में जो कि गोपाल ना मम्मी तेना फईना घरे जाए छे, तो गोपाल ने चना पलाड़वानू कहीने जाए छे, तो गोपाल बे वाटकी नी जगह 4 वाटकी पलाड़ी दिए छे। पछी तेना मम्मी वधु चना छे तो तेने फणगावे छे। पछी आपणे एक प्रोजेक्ट पण करेलो हतो छोड़ उगाड़वा माटेनो, तो आपणे अने आपणा मित्रने ए छोड़ने सरखावानो हतो के बन्नेमांथी कोनो छोड़ मोटो छे, अने तेने दिवसे ने दिवसे तेनुं निरीक्षण करीने आ कोष्टक आपणे भरवानुं हतुं। तो हवे आपणे आगळ जोईए, शोधी काढो बीजने वाव्या पछी केटला दिवसे छोड़ माटीमांथी बहार आवे छे। आपणे जे बीज होय तेने रोपीए तो पछी ते माटीमांथी बहार क्यारे आवे छे, तो पहेला ज दिवसे ते माटीमांथी बहार आवे छे, एटले के अंकुर पहेला ज दिवसे फूटी जाय छे। पहेला दिवसे अने बीजा दिवसे छोड़नी ऊंचाईमां केटलो तफावत हतो, तो पहेला दिवस करता बीजा दिवसे ते छोड़मां 1 ઇંચ જેટલો તફાવત જોવા આપણને મળે છે, એટલે કે 1 ઇંચ જેટલું એ ઊંચું થઈ જાય છે, એનો વિકાસ અને વૃદ્ધિ 1 ઇંચ જેટલી થાય છે। કયા દિવસે છોડની ઊંચાઈ સૌથી વધારે હતી વધી જાય છે, તો પહેલા દિવસે અને બીજા દિવસ કરતાં ત્રીજા દિવસે એ છોડની ઊંચાઈમાં આપણને વધારો જોવા મળે છે। શું છોડમાં દરરોજ નવા પાંદડા આવતા હતા? તો નહીં, છોડમાં રોજે રોજ નવા પાંદડા આવતા નહીં, ક્યારેક ક્યારેક આવતા અને ક્યારેક ન પણ આવે એવું પણ બની શકે। છોડના થડમાં કોઈ ફેરફાર જોવા મળ્યો? તો હા, પહેલાં છોડનું થડ એ પતલું હોય અને પછી જેમ જેમ એ મોટું થાય તેમ તેમ તેનું થડ આપણને જાડું થતું દેખાય છે, તો એમાં ફેરફાર આપણને જોવા મળે છે। તમારા સાથી મિત્ર સાથે સરખામણી કરો કોનો છોડ વધારે ઊંચાઈવાળો છે અને કેમ, એ તમારે પછી નિરીક્ષણ કરવાનું છે કે તમારો છોડ મોટો છે કે તમારા મિત્રનો, અને જો મોટો હોય તો એનો છોડ કે તમારો છોડ મોટો કેમ છે, તો એને ચોક્કસ વાતાવરણ અને પાણી મળી રહે તો છોડમાં વૃદ્ધિ થાય છે અને તેથી છોડ આપણો ઊંચો જોવા મળે છે। આગળ છે ચર્ચા કરો, કયા બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી વધુ દિવસ લાગ્યા? તો જે બીજને ચોક્કસ હવા અને પાણી ના મળી રહે, ચોક્કસ વાતાવરણ ન મળી રહે, તે બીજને અંકુરિત થતા એટલે કે તે બીજને ફૂટતા વાર લાગે છે અને તે બીજ જલ્દી બહાર નીકળતું નથી। કયા બીજને જમીનમાંથી બહાર આવતા સૌથી ઓછા દિવસ લાગે? તો જે બીજને પૂરતું વાતાવરણ અને પૂરતું પાણી મળી રહે તે બીજને ઉગતા સમય ઓછો લાગે છે અને તે જલ્દી ઉગી નીકળે છે। કયા કયા બીજ બિલકુલ ઉગ્યા જ નહીં અને એવું કેમ બન્યું? તો કયા બીજ આપણે રોપ્યા અને તે ઉગ્યા જ નહીં? તો જે બીજને આપણે પાણી ના આપ્યું અને જે બીજ આપણે વ્યવસ્થિત ઉગાવ્યા ના હોય તો તે બીજને જરા પણ ઉગી શકે નહીં, કેમ કે તેને યોગ્ય પાણી અને વાતાવરણ ના મળ્યું અને આપણે જે બીજ છે તે વ્યવસ્થિત નાખેલા ના હોય તો પણ તે ઉગી નીકળે નહીં। કોઈ વિદ્યાર્થીનો છોડ સુકાઈ ગયો અથવા પીળો પડી ગયો આવું કેમ થયું હશે? તો કોઈ આપણે કોઈ વનસ્પતિ કે છોડ હોય તેને સુકાઈ જાય અથવા પીળો પડી જાય તો એવું કેમ? તો તેને વધુ તડકો લાગે અથવા તેને પાણી ઓછું આપણે પાઈએ તો પણ તે સુકાઈ જાય અને પીળો પડી જવાની શક્યતા રહે છે। છોડને પાણી ન મળે તો શું થાય? તો આપણે આગળના બધા મુદ્દામાં જોયું કે પાણી અને વાતાવરણ ન મળે તો શું થાય? તો તે સુકાઈ જાય, તો છોડને યોગ્ય પાણી અને વાતાવરણ ન મળે તો તે છોડ સુકાઈ જાય છે અને તેમાં તે છોડની વૃદ્ધિ થતી નથી। વિચારો અને કહો બીજની અંદર શું હોય છે? તો બીજની અંદર શું હોય? તો આપણે જેનો આપણે છોડ વાવવા ઈચ્છતા હોય બીજની અંદર તેનું પ્રકાંડ હોય એટલે તે પ્રકારના છોડ ઉગી નીકળે, જો ચણાનું હોય તો તેની અંદર ચણાના છોડ હોય તેથી તે ઉગી નીકળે છે। નાના બીજમાંથી મોટો છોડ કે ઝાડ કેવી રીતે બને છે? તો તેની આપણે પ્રક્રિયા અહીંયા લખવાની છે કે નાનું બીજ હોય આપણે એ બીજને માટીની અંદર નાખીએ અને તેને યોગ્ય રીતે પાણી પાઈએ, ચોક્કસ વાતાવરણ આપીએ તો તે છોડમાંથી મોટું
ઝાડ બને છે અને આપણે બીજ વાવ્યું હોય તો તેનું છોડ કે ઝાડ મોટું બની શકે છે. વિચારો અને અનુમાન કરો, જો છોડ ચાલતા હોત તો શું થાય. ચિત્ર તમારે દોરવાનું છે કે જો છોડ ચાલતા હોય તો શું થાય. આપણી જેમ મનુષ્યની જેમ જો વૃક્ષ પણ ચાલે તો શું થાય. તો તે વૃક્ષ ઉપરથી પાંદડા કોઈ પ્રાણી જેમ કે બકરી કે ઘેટા ખાવા આવે તો વૃક્ષ ચાલીને તેના બચાવ માટે ચાલવા માંડે. તો કેવું અનુમાન થાય આપણે. તો એવું આપણે ચિત્ર દોરવાનું છે. બીજું છે શોધી કાઢો, શું કોઈ છોડ બીજ વગર ઉગે છે. તો એ કઈ રીતના ઉગે છે. તો હા, ક્યારેક ક્યારેક આપણે જોઈએ છીએ કે અગાસી ઉપર અથવા ખુલ્લી જગ્યામાં આપણે બીજ વાવ્યું ના હોય છતાં પણ તે જગ્યામાં વનસ્પતિ આપણે જોવા મળે તો એ ઉગી નીકળે છે. તો આપણે બીજ વગર પણ વનસ્પતિ ઉગતા આપણે જોઈ છે. આગળ છે શિકારી છોડ. ઘણા એવા છોડ હોય છે જે ઉંદર, દેડકા, કીડી મકોડા અને નાના જીવજંતુઓનો શિકાર કરી ખાઈ જાય છે. કળસપર્ણ એ એક એવો જ છોડ છે. તો ઘણા એવા શિકારી છોડ હોય, અહીંયા આપણે બાજુમાં ચિત્ર જોવા મળે છે કે એ શિકારી છોડ છે, એ નાના નાના જીવજંતુ ઉંદર, દેડકા, કીડી મકોડા એવા સૂક્ષ્મ જીવો હોય એને શિકાર કરીને ખાઈ જાય છે. અને આવા આવા છોડને આપણે કેવા છોડ કહીએ છીએ, તો શિકારી છોડ કહીએ છીએ. કળશપર્ણ એ એક એવો જ છોડ છે. તો કળશપર્ણ એ એક છોડ છે, એ આ શિકારી છોડ જ છે જે આવા જીવજંતુને નાશ કરે છે અને ખાઈ જાય છે. જે ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલય રાજ્યમાં જોવા મળે છે. તો આ ત્રણ રાજ્યમાં આ શિકારી છોડો જોવા મળે છે. કળશપર્ણ પણ આ જ રાજ્યમાં જોવા મળે છે. કયા રાજ્યો, તો કે ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા અને ભારતના મેઘાલય રાજ્યમાં આવા કળશપર્ણ જેવા શિકારી છોડ જોવા મળે છે. તેનો આકાર કળશ જેવો અને મોઢું પર્ણથી ઢંકાયેલું હોય છે. તો આ ચિત્રમાં આપણે જોઈ શકીએ તેવા શિકારી પર્ણો છોડ હોય છે. એનો આકાર કળશ જેવો અને મોઢું પર્ણથી, એટલે કે મોઢું ઉપરનું હોય તે એક પર્ણ એટલે કે પાંદડાથી ઢંકાયેલું હોય છે. છોડમાંથી ખાસ પ્રકારની સુગંધ આવતી હોય છે જેના કારણે જીવજંતુઓ તેના તરફ આકર્ષાય છે. જ્યારે કોઈ જંતુ તેના મોઢા આગળ આવે છે ત્યાં તે ફસાઈ જાય છે અને બહાર નીકળી શકતું નથી. શિકાર કરવાનો કેવો ચાલાક રસ્તો, તો આ શિકારી છોડ છે તેનામાં એક અલગ પ્રકારની ગંધ હોય છે. તેના કારણે આવા પક્ષીઓ છે જે નાના સૂક્ષ્મ જીવો છે, જીવજંતુઓ, તેના તરફ આકર્ષાય છે. અને જેવા તે જંતુઓ તેના મોઢા આગળ આવે છે કે તેને ફસાવવા માટે તેના મોઢા આગળથી બહાર નીકળી શકતું નથી. તો આવા શિકારી છોડ છે એ નાના જીવજંતુઓનો શિકાર પણ કરે છે. આગળ છે કેટલા બધા બીજ. આ આપણે ચિત્રમાં જોઈ શકીએ તો આ બધા એક પ્રકારના બીજ જ છે. તેને આપણે રોપીએ તો તે ઉગી નીકળે છે. તમે કેટલા પ્રકારના બીજ ભેગા કરી શકો, વિચારો તમને એ બીજ ક્યાંથી મળશે. જુદા જુદા પ્રકારના બીજ લાવો, ત્યારબાદ લાવેલા બીજને એક જગ્યાએ ભેગા કરો. હવે બધા બીજનું ધ્યાનપૂર્વક અવલોકન કરો, આકાર, કદ, રંગ અને દેખાવ, લીસું કે ખરબચડું વગેરે. આપણે આ પ્રકારના નિરીક્ષણ આપણે એ બીજમાંથી કરવાના છે. તો આપણે બાજુમાં થોડાક બીજ આપને આપેલા છે, ચણા, મગ, તુવેર વગેરે બીજ આપેલા છે. તેના રંગ, કદ, દેખાવ, તે બીજ લીસું છે કે ખરબચડું તેના આપણે નિરીક્ષણ કરીને જોવાનું છે. તો તમને અહીંયા બાજુમાં તમને ચાર્ટ આપેલો છે, તેવી રીતના તમારે બીજને ભેગા કરવાના છે અને તેને અલગ રીતે ડિવાઈડ કરવાના છે. વર્ગમાં ભેગા કરેલા બીજનો ચાર્ટ બનાવો. આ પ્રમાણે ચાર્ટમાં કોષ્ટક બનાવવાના છે અને તેમાં વિગતો આપણે ભરવાની છે. જેમ કે આપણે બાજુમાં લખેલું હતું કે બીજનું નામ લખવાનું, રંગ, આકાર અને દેખાવ, આપણે એટલું વસ્તુ આપણે કરવાની હતી. તો બીજનું નામ રાજમાં ઉદાહરણ આપેલું છે,
પછી તેનો રંગ કેવો હોય તો કે બદામી હોય, તેનો આકાર કેવો હોય તો કે બદામ જેવો હોય છે. અહીંયા તમે જોઈ શકો છો રાજમા આવા હોય છે. દેખાવ તો કે તેની સપાટી લીસી હોય છે. તો તેવી જ રીતના બીજા જેમ કે ચણા, મગ, તુવેર, વરિયાળી બહુ બધા છે તે આપણે અહીંયા લખી શકીએ અને તેના રંગ, આકાર અને દેખાવને આધારે આપણે અલગ કરી શકીએ. શું ઉપરની યાદીમાં વરિયાળી અને જીરું છે? તો કે હા, હોઈ શકે છે. આપણે વર્ગમાં ભેગા કરીને વિદ્યાર્થીઓ બનાવવાના છે તો આ બધી વિગતો પણ તેમાં આવી શકે છે. ભેગા કરેલા બીજમાંથી સૌથી નાનું અને સૌથી મોટું બીજ કયું છે? તો તમે જે બીજ ભેગા કરો છો તેમાં સૌથી નાનું બીજ અને સૌથી મોટું બીજ કયું છે? જેમ કે સૌથી મોટું બીજ ચીકુનું, એટલે કે ચીકુના જે ઠરિયા હોય અંદરના બીજ હોય તે સૌથી મોટા હોય. તો આપણે ઉદાહરણ તરીકે લખી શકીએ કે ચીકુના બીજ મોટા છે. અને તેવી જ રીતના તમે જે બીજ લીધા હોય તેમાંથી નાનું બીજ કેનું છે તમે લખી શકો. લીસા અને ખળબચડા બીજ કયા કયા છે? તો લીસા જેમ કે અહીંયા રાજમા, પછી ચીકુનું જે બીજ આવે તે પણ લીસું જોઈએ. તો આપણે તેવી રીતના લખી શકીએ કે આ બીજો લીસા અને ખળબચડા પણ અલગ અલગ બીજ છે, જેમ કે ચણા, તુવેર તે પણ આવી શકે. આગળ છે વર્ગીકરણ કરો અને લખો. રસોડામાં મસાલા તરીકે વપરાતા બીજ, મેથી, ધાણા, વરિયાળી, તલ વગેરે આપણે રસોડામાં આપણે ઉપયોગ કરીએ છીએ. આગળ છે શાકભાજીના બીજ. તો શાકભાજીમાં કયા કયા શાકભાજીના બીજ આવે? બટાકા, ટમેટા વગેરે શાકભાજીમાં આવી શકે, એટલે તેના પણ આપણે બીજ અહીંયા લખી શકીએ. ફળોના બીજ, ચીકુ, કેળું, સફરજન વગેરે ફળોના બીજ આપણે અહીંયા લખી શકીએ. હલકા બીજ, જેમ કે ફૂંક મારીને ઉડી જાય તેવા બીજ, તો કે તલ, વરિયાળી તેવા આપણે ફૂંક મારી તો તે સરળતાથી ઉડી જાય છે, તેવા હલકા બીજના નામ પણ તમે અહીંયા લખી શકો. ચપટા બીજ, તો તરબૂચના બીજ, પછી પપૈયાના વગેરેના બીજ ચપટા હોય છે. તો એવી રીતના તમે બીજા તમારા મમ્મીની મદદથી અહીંયા આ કોષ્ટકને ભરી શકો. આગળ છે વધારે જૂથ બનાવો, તમે બીજના કેટલા જૂથ બનાવી શક્યા? તો અહીંયા આપણે જોયું કે શાકભાજીના, તો શાકભાજીમાં બધા શાકભાજી આપણે લઈ શકીએ, જેમ કે બટાકા, કારેલા, તુરિયા. એવી રીતના ફળમાં કેળું, સફરજન, ચીકુ, તરબૂચ વગેરેના બીજ, તેવી રીતના તમારે અલગ અલગ જૂથ બનાવવાના છે અને તમે કેટલા જૂથ બનાવી શકો એ તમારે અહીંયા લખવાના છે. બીજથી રમી શકાય તેવી કોઈ રમત જાણો છો? તમારા મિત્ર સાથે ચર્ચા કરો અને તમારે રમવાની છે કે કોઈ પણ બીજથી તમે રમત રમી શકો તો એ રમત તમારે તમારા મિત્ર સાથે ચર્ચા કરીને રમવાની છે. આગળ છે ભમતા બીજ. વૃક્ષ આખી જિંદગી એક જ જગ્યાએ ઊભા રહે છે, તેઓ હરી ફરી શકતા નથી, પરંતુ તેમના બીજ મહાન મુસાફરો છે, તેઓ દૂર દૂર સુધી પહોંચી શકે છે. એટલે આ વૃક્ષ છે તે વૃક્ષ તો ચાલી શકતા નથી, પરંતુ તેના બીજ એટલે કે વૃક્ષ ઉગી નીકળે પછી તેમાં રહેલા જે ફૂલ ને એ બધું હોય તે હરતા ફરતા મુસાફર છે. એટલે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ પવનના મારફતે અથવા કોઈ પણ વ્યક્તિ લઈ જઈ શકે છે, એટલે કે તેના બીજ છે તે હરતા ફરતા મુસાફિર છે, તે હરી ફરી શકે છે, તે દૂર દૂર સુધી પહોંચી શકે છે હવાની મારફતે. તો બાળકો આપણે આ ભાગ બેમાં જોયું કે શિકારી છોડ આવે તે નાના જીવજંતુ છે તેનો શિકાર કરે છે. પછી આપણે બીજના પ્રકાર જોયા, તેના અલગ અલગ જૂથ બનાવ્યા અને આપણે રસોડામાં ઉપયોગી શાકભાજીના બીજ, ફળોના બીજ, ચપટા બીજ, હલકા બીજ વગેરે બીજના જૂથ પણ આપણે બનાવ્યા વગેરે બીજને આપણે રંગ, આકાર, દેખાવના આધારે પણ આપણે તેના પાઠ પાડ્યા. તો હવે આપણે આગળનો પાઠ બીજા ભાગમાં જોઈશું.